રોમિયો ને જુલિયેટ પણ છું લેલા મજનુ કહેવાશું રોમાન્સ ના વારે કરશું વી આર ઇન લવ પૂછું પ્રેમી નંબર વન પૂછું પ્રેમી નંબર વન ભટકેલા મન પર પ્રેમી નંબર વન બન્યા બાદ સુનિલ હવે બનીને આવે છે રઘુવંશી રઘુવંશીમાં સુનિલ ઉપરાંત જોવા મળશે જનક ઠક્કર અને કોમલ ઠક્કર એટલે આ ફિલ્મમાં જોવા મળશે સુનિલ કોમલ અને જનકનો પ્રણય ત્રિકોણ મારું કેરેક્ટર રઘુવંશી ફિલ્મમાં બહુ જ ચંચળ અને તોફાની કેરેક્ટર છે પણ રઘુવંશી પરિવારનું સંતાન છે એટલે એક સંસ્કારી કેરેક્ટર પણ છે હવે થાય છે એવું કે ગામમાં સ્કૂલમાં એક ટીચર આવે છે હવે એ ટીચરના હું પ્રેમમાં પડું છું પણ હું કહી શકતો નથી ભાભી સાથે વાત થાય છે ભાભી સપોર્ટ પણ કરે છે ઘરના સપોર્ટ કરે છે પણ એક કેરેક્ટર આવે છે અમેરિકાથી એ બંને વચ્ચે પ્રેમ થઈ જાય છે હું અગેન કહી શકતો નથી પણ છેલ્લે બલિદાનની વાત આવે છે એ તો દર્શકોએ ફિલ્મ જોવી જ રહી કે બલિદાન કોણ આપે છે એક સરસ મજાની ટ્રાયેંગલ લવ સ્ટોરી છે લવ સ્ટોરીને લઈને સુનિલ છે ઉત્સાહમાં તો જનકનો ઉત્સાહ છે એનઆરઆઈ કેરેક્ટરને લઈને કારણ કે રઘુવંશીમાં જનક પ્લે કરે છે એનઆરઆઈ કિરદાર ને સ્પેશિયલી જે મેં અગાઉ ફિલ્મો કરી છે એના કરતાં ફિલ્મ મારો રોલ ડિફરન્ટ છે મને એક એનઆરઆઈ કેરેક્ટર કરવાનો મોકો મળ્યો છે અને હું અમેરિકાથી અહીંયા સ્પેશિયલી ગુજરાતી શીખવા આવું છું અને ત્યારે હું મારી ફિલ્મની જે હિરોઈન છે કોમલ ઠક્કર એને મળું છું અને કેવી રીતે હું એના પ્રેમમાં પડું છું એ રીતે આખી ફિલ્મની વાર્તા છે માનવતાના માંડવે છે મખમખ તું એક નામ વચન પરંપરાની કેડીએ જગમગ તું સન્માન મર્યાદાની માન શાનથી છલકે છે આ સાગર ધર્મ કર્મ ને સંસ્કારની કરીમાં ભરી ગાગર આ પરિવાર રઘુવંશી નામ પરથી જ સમજાય જાય તેમ છે કે આ ફિલ્મ આધારિત છે રઘુવંશી કુળના લોકો પર આ સમાજની રીતભાત અને શૈલી સાથે આ ફિલ્મમાં ફિલ્માવાય છે એક લવ સ્ટોરી પણ અમે બંને મિત્રોએ ભેગા મળીને અમારા લોહાણા સમાજની આગવી ગુણ શૈલીને એની લાક્ષણિકતાને લોકો સુધી પહોંચાડવા માટે અમારા ગુણોને એક પ્રયત્ન કર્યો છે માણસે બીજા માણસને મદદરૂપ થવું જોઈએ સમાજ માટે જીવવું જોઈએ સમાજના લોકો માટે જીવવું જોઈએ અમારા રઘુવંશી જે કેરેક્ટર છે એ આ વિષયવસ્તુને હાઇલાઇટ કરતા સબ્જેક્ટને લઈને અમે આ ફિલ્મ બનાવી રહ્યા છે સામાજિકની સાથે સાથે લવ સ્ટોરી પણ એટલી જ મહત્ત્વની આ ફિલ્મમાં અમે લોકો દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એક સમાજને કેન્દ્રમાં રાખતી ફિલ્મ જ્યારે બની રહી છે ત્યારે એક સવાલ એ પણ થાય કે એક સમાજ પર આધારિત આ ફિલ્મ હશે તો એ અન્ય દર્શકોને કેટલા આકર્ષી શકશે જો કે કહેવાય તો એવું પણ છે કે દર્શકોને ફિલ્મમાં સૌથી વધુ અસર કરતી હોય તો તે છે ફિલ્મની વાર્તા એટલે જો વાર્તામાં હશે દમ તો બોક્સ ઓફિસ પર ફિલ્મ કોઈ રીતે નહીં રહે કમ બ્રિજેશ દોશી એલસીડી રિપોર્ટ ત્રોણે શોભાવી પૂજતો અમ છે પવન જીવ વચનની રક્ષા ભયમાં જુએ તો બાણ ઉઠાવે પાર્થિવ આ પરિવાર